पल भर में कैसे बदलते हैं रिश्ते, अब तो हर अपना बेगाना लगता है। It's 8:20 in the evening or night, we can say. And right now we are in Dubai, Habibi. Yeah, Habibi. It's just you know, orange juice. I have vlog nahi banavu, but અહીંયાની વાઇબ જોઈને છે ને મને ઈચ્છા થઈ ગઈ કે આઈ હેવ ટુ શૂટ, અને મને તમને લોકોને બતાવવું છે કે દુબઈની લાઈફ કેવી છે. અમે ઓલમોસ્ટ આજ સવાર, મતલબ કાલ રાતના દુબઈ છીએ, બટ અત્યારે પહેલો દિવસ અમારો ઓલમોસ્ટ પતવા આવશે દુબઈની અંદર. અને અત્યારે અમે લોકો આવી ગયા છીએ યુનિક કેટામરાન ક્રુઝની અંદર. અમારો ક્રુઝમાં ડિનર છે અને ક્રુઝ જશે દરિયામાં, અને ત્યાં અમે લોકો ડિનર કરીશું અને મોજ કરીશું. પાછળ અમારી બધી પબ્લિક છે, જોઈ શકો છો એમ, અમારો આખું 11 લોકોનું જે ગ્રુપ છે દુબઈ આજે આવેલું છે. હું તમને પહેલાં તો ક્રુઝનું ઓવરવ્યૂ આપી દઉં કે તમે આમ જોઈ શકો છો એમ છે ક્રુઝ, બટ વાઇબ છે ને એકદમ ક્લબ જેવી આપે છે. અને મને વ્લોગ બનાવવાની ઈચ્છા નથી, બટ શું કહેવાય કે અહીંની વાઇબ જોઈને મને મારથી પછી રહેવાનું નહીં. સો હિયર ઇઝ અવર વેરી વેલ નોન માય એલ્ડર બ્રધર પોપટભાઈ. આવો રહ્યો પોપટભાઈ, આઈ એમ એકદમ ઓલસો ફાઇન. મેને વેસે બ્લોગ ચાલુ નહીં કે મેં આપકો લાઇટ દે રહા હું. અચ્છા, બ્લોગ મેં લાઇટિંગ સહી હો. વાવ, વેરી નાઇસ. યે કોન સી વાલી સ્કીમ લેકે આયે? બોમ્બે વાલી બોમ્બે માર્કેટ કી સ્કીમ હૈ ના. સો હાઉ આર યુ ફીલિંગ ઇન દુબઈ? બહોત અચ્છા લગ રહા હૈ અર્બન કન્ટ્રી મેં આકે, ઓર યહાં કે લોગ, યહાં કા કલ્ચર, યહાં કી રહેની કહેની, યહાં કે ટુરિસ્ટ કો જો દેખભાળ રખી જાતી હૈ, અમેઝિંગ હૈ. ઓર બહોત અચ્છા લગ રહા હૈ. ઓર અપડેટ પ્રતિક ભાઈ કે બ્લોગ મેં ભી મિલેગી, બ્લોગ મેં મિલેગી. બટ પ્રોબ્લેમ યે, પીછે કા મ્યુઝિક કોપીરાઇટ લા દેગા દોનો કે બ્લોગ મેં. ભાઈ હમારા બ્લોગ કા કોઈ મતલબ હી નહીં રહેગા, ઇસલિયે અભી ઇસકો તો ઇધર કટ કરતે હૈ ના. અમારા ગ્રુપ મેમ્બર તો અંદર બેઠા છે, બટ અમને લોકોને ખબર નહીં. મને એવો વિચાર આવ્યો કે આપણે મતલબ નોર્મલી રેસ્ટોરન્ટમાં જતા હોય બરાબર, એસીમાં બેસીને જ ખાતા હોય, અહીંયા ક્રુઝમાં આવીને અંદર બેસીને ખાવાનો શું મતલબ એ હિંમતભાઈ? અરે મારે, હું તો અંદર જ બેઠો હતો, પણ પ્રતિકભાઈને કહેવાથી, પ્રતિકભાઈ કે આપણે રોજે અંદર બેસીને યા એસીની અંદર જ જમીએ છીએ, આજે આપણે બહાર બહાર હોય પણ આમ જોવો તમે, આ બહાર આવો નજારો હોય, આ હા હા હા, આખું દુબઈ દેખાય, દુબઈ આખું દેખાતું હોય, તમારી ખા જમવાની પ્લેટ પડી હોય, શું કેવું પાર્થભાઈ? બહુ બઢિયા નજારા હે. ફોટો ડીસે નો ડાઉટ, બહાર છે ને થોડીક બફારા જેવું લાગે છે, પણ હવે બફારો તો આપણે ક્યાં વળી એસી મોટા થયા, થોડીક સહન કરી લેવું. આપણે કે સ્વિટ્ઝર્લેન્ડ છે, સ્વિટ્ઝર્લેન્ડ થી થોડા આયા છે આપણે, આયા છીએ આપણે. અને આમ જો હમણાં અમારું જે ક્રુઝ કહેવાય ને અંદર જશે, અને જે દરિયાની અંદર ખાવાની મોજ છે ને ભાઈ, એ આપણે રોજ ન લઈએ કે વસ્તુ તમે આમ જો, એટલે પછી અમે લોકો અમારું ડિસિઝન ચેન્જ કર્યું. પાછળ આવો વ્યૂ હોય, આ બાજુમાં આવી યાચ પડી હોય મસ્ત, એને આમ જોવો તો ખરી. ઓહો, આ બધી પ્રાઇવેટ યાચના ભાવ વધારે હોય, પાછું એ તમને કહી દઉં. આ જનરલ ટાઈપનું ક્રુઝ છે, આ થોડુંક સસ્તું હોય અને સારું હોય, અને આ છે ને એ પ્રાઇવેટ યાચ હોય. આ તમારે આ સાઈડ ને તમે જોઈ શકો છો, બંને સાઈડ છે ને પ્રાઇવેટ યાચનું રેન્ટ વધારે હોય. અને અમારું જે શું કહેવાય ક્રુઝ જે છે એ ઉપડી ગયું છે દરિયાની અંદર, સમંદરમાં એમ કહેવાય કે એને હું કહેવાય હિંમત વાળું દેશી ભાષામાં દરિયા મધદરિયે અમારું ક્રુઝ જાહે. અને જ્યારે કચ્છમાં આપણે જેસલ તોરલ જતા હોય, તોરાદે એવું કહેતી હોય કે પાપ તારું પર તાપ જાડે જા, ધરમતારો સંભાળજે. અને મારી આ બેડલીને ડૂબવા દેતો નહીં મારા બાપ, એટલે આ મારી બેડલીને ડૂબવા દેતો નહીં. અને અમારી વચ્ચે ઉપસ્થિત છે અમારા પ્યારા પ્યારા, કોઈની નજર ના લાગે એવા મારા પ્રિય ભાભી. આ હાઉ આર યુ ભાભી? કેમ છો તમે, મજામાં છો? તો તમને પણ અંદર અમારી જેમ મજા ના આવી, એટલે તમે બહાર આવી ગયા. બહારનો વ્યૂ જોવો તો એટલે બસ મારો સેમ પોઈન્ટ હતો કે આપણે રોજ એસી માં તો જમતા હોય યાર, અહીંયા આવ્યા છે તો થોડોક બપોરો સહન કરીને આ વ્યૂ જોઈને ના જમીએ, ખોટો વાત ને? આ વ્યૂ માટે તો આપણે અહીંયા આવ્યા છીએ. હા, બાકી એટલો બધો આમ હાક આમ હું કહેવાય દરિયો પાર કરીને આવવાની જરૂર જ કઈ નથી કા. બાકી કેવો રહ્યો દુબઈ નો આજનો ફર્સ્ટ દિવસ? બહુ સારો રહ્યો, બહુ જ અમારું જે એવું એક્સાઇટમેન્ટ હતું તેવો જ ફુલફિલ થયું હે ને. આમ મતલબ ઘણી જગ્યાએ આપણે ફરવા જતા હોય ને તો આપણે જે જેટલું એક્સાઇટમેન્ટ હોય ને એવું જેવું જોતું હોય ને એવું મળતું નથી. બટ ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ અવર ફર્સ્ટ ડે ઇઝ વેરી વેરી યુ નો વેરી વેરી વન્ડરફુલ ફર્સ્ટ ડે. તો ક્યારેક ક્યારેક હું હિન્દીમાં પણ વાત કરીશ, ક્યારેક ક્યારેક હું ગુજરાતીમાં પણ વાત કરીશ, ને ક્યારેક ક્યારેક હું ઇંગ્લિશમાં પણ વાત કરીશ. ટાઈમ મળશે તો ઇંગ્લિશમાં પણ વાત કરીશ. સો યુ ગાઈઝ વિલ મેનેજ માય ભાઈ ઇઝ ઇનસાઇડ. અને અંદર જો મ્યુઝિક ચાલુ થઈ ગયું છે એટલે એ લોકો એવી રીતના ચીલ કરે, અને લોકો નેચરની જોડે, વાદીઓની જોડે, અને શું કહેવાય ઇમારતોની જોડે ચીલ કરે, ભાઈબંધોની જોડે. ભાઈઓ ભેગા હો ભાઈ, ભાઈઓ ભેગા, ભાઈ
ખંભે હાથ મૂકે ને હયું હળવું થઈ જાય, અત્યારે 9 વાગી ગયા છે ને અત્યારે અમારો બુફે જે છે ક્રુઝ નો એ લાગી ગયો છે ને અમારું ગ્રુપ એમ કહેવાય કે લાઈન માં ઉભો ઉભો પોતપોતાનું ભોજન લઈ રહ્યું છે. અને અહીંયા તો એકચ્યુઅલમાં અહીંયા તો વેજ નોન વેજ બધું હોય, પણ આપણે તો વેજ ખાવા વાળા છીએ એટલે તકલીફ પડશે થોડીક, પણ ચાલી લેશે. સો આ અમારું ડિનર છે, આ પેપ્સી, સમોસું, મટર પનીર સબ્જી, રોટી, દાળ, સલાડ અને પાછળ આટલો સરસ અને બ્યુટીફુલ વાળો વ્યૂ. ડિનર કરતાં વ્યૂની વધારે મજા છે. અને તમે આ વાળું ચકડોળ ઘણી જગ્યાએ મૂવીમાં અને ફોટોઝમાં જોયું હશે, એ તમે અહીંયા ક્રુઝ લો તો તમને શું કહેવાય આમ રૂબરૂ એને જોઈને જમવાનો મોકો મળે એમ. આઈ થિંક અમારી આઇટનરીમાં છે મેરીગોલ્ડ ચકડોળ કે ખબર નહીં, હશે તો એ પણ તમને આગળના દિવસોમાં ખબર પડી જશે. હિંમતભાઈ કેવું લાગ્યું કો જમવાનું? અરે મસ્ત, મને તો દાળ ચાવલમાં મજા આવી છે ભાઈ. મજા આવી ગઈ ને ભાઈ? તો વાંધો ને ઢોળું ખાય લે. તો તેરી પાયે લોકી તન તન હે, એ આશી કે દિલ કી એ ધડકન હે, એ જો તેરી પાયે લોકી તન તન હે, આશી કે દિલ કી એ ધડકન હે, બન કે દીવન મેરા પીસન કર તેરી મેરી યારી અપનો સિકલ હે, યે જો તેરી પાયે લોકી કન કન હે, આશિકો કે દિલ કી યે ધડકન હે, બન કે દીવન મેરા પીસન કર એ બન કે દીવન મેરા પીસન કર તેરી મેરી યારી અપનો સિકલ હે. બહુ વધારે નથી કરવું, મતલબ શું કહેવાય કેપ્ટન અહીંયા જો ચાલુ ઉતારી નો દે, ધ્યાન રાખો થોડી એસટી છે, એસટી કી સવારી સલામત સવારી હો ભાઈ. મારા મામુ આવી ગયા મારા વ્લોગ માં, હાવારી મામુ? સલામત સવારી. એસટી અમારી, એસટી અમારી તો કેવું લાગી રહ્યું છે તમને? અત્યારે જે અહિયાં નીકળ્યા ને થોડોક જે મોસમ જોયો થોડોક બફારો છે, પણ બહુ મજા આવે એવી જગ્યા છે. જગ્યા છે અને વાઇબ આખી અલગ છે, અને મેઇન વસ્તુ તો જોડે રહેવાની વાત છે, પણ આમાં રાજ હોય નહીં તો જોડે ક્યાંથી રહે? આવશે આવશે, રાજ નહીં હોય એ નહીં આવશે. એ આવશે આવશે, મને હો મુવારે આટ ઉપર છે મત રાતે રે લો, એ આવશે. અને અમારા લોક લાડીલા એવા શ્રી 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 પરમ પૂજ્ય ધરમ ધ્રુજ્ય પ્રકાશ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રકાશ બાપુ, હાઉ આર યુ? યુ આર ફાઇન? સો હાઉ આર યુ ફીલિંગ માય બ્રધર? ફીલિંગ ઇઝ વેરી વેરી નાઇસ એન્ડ બ્યુટીફુલ. તમે લોકો જોઈ શકો છો અહીંયા, અહીંયાના બિલ્ડિંગો જોઈ શકો છો, સમુદ્ર જોઈ શકો છો, ક્રુઝ જોઈ શકો છો, અને અવનવા માણસો સાથે અમે રહીએ છીએ અને મજા કરીએ છીએ. વાહ 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 વાહ. તો અમારી આખી 11 જણાની અને એક અમારી ડિંગલી ભગવતી એવી 12 જણાની ટીમ છે. અને આજે ઓલમોસ્ટ અમારો પહેલો દિવસ છે, ઓલમોસ્ટ અમારો 70% દિવસ જે હતો એ રેસ્ટમાં ગયો, કેમ કે ગઈકાલ આખી રાત ટ્રાવેલિંગમાં કાઢી હતી, એટલે અમે વધારે શું કહેવાય પછી નીચે. તમને ઉપર જ રાખવાના હોય ને? ઉપર છે, યુ કેન ગો અપ એન્ડ સીટ ધેર. બડી 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 બડી, ચલો ચલો મોજ કરીએ. સી હે બિલ્ડિંગ લિફ્ટ બંધ હે, એસે મે આઉ, એ દરવાજા બંધ હે, આજા 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 બેડ વાજા લેકે આજા, તેરી યાદ સતાએ રાજા, આજ આજા. રખડતા ભટકતા ઇન્ડિયન આઇડલ ના ધુરંધરો બે મહાન સિંગરો અમારી વચ્ચે ઉપસ્થિત વાતથી અમને ગર્વ છે. અને બસ આ લોકોને એક નવી ઓપોર્ચ્યુનિટી મળે, ઇન્ડિયન આઇડલ માં જવાનું મોકો મળે, અને અમારા જે શું કહેવાય કે ચેમ્પિયન ઓફ મ્યુઝિક ના જે મેન ઓનર ઓફ ધ હોનર હિંમત શ્રી હિંમતભાઈ, અમારા ગુગાભાઈ અને અમારા લાંબાભાઈ,
જેના સિંગિંગ થકી અમારા કાનો ને જે દર્દ આપે છે ને એ વાત થી તને મોકો બિલકુલ મળવો જોઈએ. અમે જો ભાઈ સમજીને એ માટે બહાર આવતા રહેતા કે આપડે કોઈ ડિસ્ટર્બ ના કરે, લોકો અમને એટલો પ્રેમ કરતા હોય, અમારો શું કોકિલો કંઠ સાંભળી, કોકિલો કંઠ સાંભળી ને લોકો આમ ખેંચાતા હોય. આમ જો અમે એવા જયારે કોઈ નતું, અહીંયા પબ્લિક તો જો પબ્લિક ભાગવા મંડી બધી. આ બેનો કોકિલ કંઠ અમે એકલા હું કામ સહન કરીએ, ઇન્ડિયન આઈડોલ માં જલ્દી નંબર લાગે તો બધાને ખબર પડે તમે કેટલું સહન કરી કરી નાચતો ભૂગ્યા. સહરા સુહાના લગતા હે, દુલ્હન કા તો દિલ દીવાના લગતા હે, લગતા હે પલભર કા સહરા દીવાના લગતા હે, દુલ્હન કા તો દિલ દીવાના લગતા હે, પલ ભર મેં કેસે બદલતે હૈ રિશ્તે, અબ તો હર અપના બેગાના લગતા હૈ, દુલ્હે કા સહરા સુહાના લગતા હૈ, અરે દુલ્હન કા તો દિલ દીવાના લગતા હૈ. ઇટ્સ ઓલમોસ્ટ 10:30 અને અમારા લોકોનો ક્રુઝ રાઇડ જે પતી ગઈ છે, પરસેવો એટલા માટે છે કે લાસ્ટ વન યર બહુ એટલે બહુ સેક્સી ડાન્સ કરી દીધો હતો અને અમારા ગુજરાતી મિત્ર છે હવાર્યુ ભાઈ, બસ ગુડ ગુડ. અને કઈ ક્રુઝ હતી આ? યુનિક કટામરા. યુનિક કટામરામાં જે પોતે જોબ કરે છે, તો તમે જ્યારે પણ દુબઈ આવતો હતો, શું નામ? રાહિલ. રાહિલભાઈને મળજો, અમારી યાદ આપજો એના. રાહિલભાઈ થેન્ક યુ સો મચ, ભાઈએ બહુ સારું એવું અમને હેલ્પ કરી છે એના માટે થેન્ક યુ સો મચ. અને અહીંયા અમારો બધાનો વ્લોગ શું કહેવાય એન્ડ થઈ રહ્યો છે અને આ છોકરાએ બહુ ડાન્સ કર્યો હતો ભાઈ અમારી જોડે, એમાં થોડું કાંઈ ઘટે નહીં. મારા ભાઈ જારી છે નહીં અને આ બાબા એલા એ આ દાદા એ તો આખો સ્ટેજ ઓન ફાયર કરી દીધો હતો, ઓન ફાયર, એમાં થોડું કાંઈ ઘટે હે, આઈ ડોન્ટ નો, આ બધી બંધ થઈ ગયું છે. તો આ હતી અમારી બહુ સરસ ક્રુઝ અને આ બધા તો પર્સનલ યાચી છે પહેલાં બતાવ્યા એમ. અને આ મરીના પરથી બિલ્ડિંગનો એટલો સરસ વ્યૂ આવતો હોય છે, બટ લાસ્ટ અવરમાં જે અમે ડાન્સ કર્યો છે ભાઈ નેક્સ્ટ લેવલ. અને આ ઓલમોસ્ટ અલગ અલગ કન્ટ્રીના લોકો હતા પણ આપણે ગુજરાતી છીએ એની છાપ તો ત્યાં મૂકવી જ પડે અને આપણે એકદમ શું કહેવાય એવી રીતે છાપ મૂકી દીધી છે કે ગુજરાતી આવી ગયા છે ભાઈ તમારી ગ્રુપમાં, ગરબા લીધા, ઇંગ્લિશ સોંગ ઉપર ગરબા લીધા, તમે તો હા હાલ જ જોઈને કહી દો કે કેવા ગરબા લીધા છે. હવે બહાર અમારી ટેક્સીવાળા જે છે ભાઈ રાહ જોવે છે, એટલે અમે જઈશું હોટલ અને આઈ થિંક તો ત્યાં તમને મળીશું.